શ્રાવણ માસનો મહિમા વર્ષોથી ભારતની ધાર્મિક લાગણીને બળવત્તર કરતું આવ્યું છે. દરેક ઘરની અંદર ભગવાન શંકરના મહિમ્નનો પાઠ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ સાંભળવા મળતો હોય છે. ત્યારે શ્રી અખિલ કચ્છી રાજગુરુ મહિલા મંડળ તથા શ્રી રાવલવાડી સત્સંગ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે 11 નિમિત્તે મહાઆરતી, શિવભજન, હિંડોળા, રાસગરબા તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. શિવ મહિમાની સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણને વિવિધ ફરાળની વસ્તુઓના હિંડોળાથી શણગારીને ઝૂલાવવામાં આવ્યા હતા. આ સાથે ભગવાન શ્રી શંકરની જાનમાં ઉત્સાહથી શિવકથામાં જોડાય છે એમ અહીં પણ રાસનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં કદાચ ગત વર્ષની ન થયેલી નવરાત્રિને પણ જાણે સૌ બહેનોએ સાથે મળીને માણી હતી તેવો ભાવ વ્યક્ત થઈ રહ્યો હતો. આ સાથે મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું. ત્યારબાદ પ્રસાદ અને ઠંડા પીણાની સાથે તમામ બહેનોએ ઈશ્વરને આ કોરોનાની મહામારીમાંથી દુનિયાને રક્ષણ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી. કાર્યક્રમનું સમગ્ર આયોજન વંદે મંડળની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ સત્સંગ મંડળના પ્રમુખ જયાબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ શ્રી અખિલ કચ્છી રાજગુરુ મહિલા મંડળના પ્રમુખ કૃપા ધવલ ગોર દ્વારા કરાઈ હતી. આ સાથે કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીતાબેન ગોર, દક્ષાબેન ગોર, હસ્મિતાબેન ગોર, હેમલતાબેન ગોર, મીનાબેન ગોર, અંજનાબેન ગોર, અર્ચનાબેન ગોર, બંસરીબેન ગોર, જયશ્રીબેન ગોર અને કમળાબેન બાવાએ હાજરી આપી હતી. મારું નામ કૃપા ધવલ ગોર છે. આજે શ્રી રાવલવાડી સત્સંગ મંડળ અને અખિલ કચ્છી રાજગુરુ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે શ્રાવણ માસની મોટી 11 છે, તો સૌથી પહેલાં તો મહાઆરતીનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આ સત્સંગ હોલની અંદર વર્ષોથી હિંડોળા ભગવાનને ઝૂલાવવામાં આવે છે, તો આજે મહા હિંડોળાનું પણ આયોજન કરવામાં આવે, સાથે સાથે પ્રસાદનું અને ખાસ તો ભગવાનના જ્યારે લગ્ન થાય છે ભગવાન શંકરના ત્યારે એની જે જાનમાં રાસ લેવાય છે, તો આજે અહીં તમામ બહેનો સાથે મળીને રાસ પણ લઈ હોય, એટલે ખાસ આજનો આ જે શ્રાવણ માસનો 11 જે મહિમા છે એને અસંખ્ય બહેનોએ આ સત્સંગ હોલની અંદર ભેગા થઈ અને લાભ લીધો હતો અને ભગવાન શંકર તથા ભગવાન સ્વામિનારાયણના જે સત્સંગ છે એનું જે ભજન છે એને સૌ બહેનોએ અખિલ કચ્છી રાજગુરુ મહિલા મંડળ અને રાવલવાડી સત્સંગ હોલના સંયુક્ત ઉપક્રમે સુંદર એવો લાભ લીધો.